લોકસભાની ચૂંટણી સાથે સાથે 5 સીટ ઉપર પેટા ચૂંટણી પણ હતી અને આ 5 સીટ ઉપર એવા ઉમેદવાર હતા જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, જેમાંથી 2 સિનિયર નેતા એટલે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા. આ 2 નેતાઓને લઈને કહેવાઈ રહ્યું છે કે તેમને મંત્રીપદ પણ આપી શકે છે, પરંતુ જો મંત્રીપદ આપશે તો સહકારિતાની રાજનીતિથી શરૂ થયેલો વિવાદ શું મંત્રીપદને લઈને ભારતીય જનતા પાર્ટીમાં વિસ્ફોટનું કામ કરશે, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચર્ચા મોટાભાગે લોકસભાની ચૂંટણીની થઈ, પરંતુ ગુજરાતની અંદર 5 સીટો ઉપર પેટા ચૂંટણી પણ હતી અને આ 5 સીટોની જો ચર્ચા કરવામાં આવે તો તેમાં અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ 2 જે જણા છે એ બંને જણા માટે એવું કહેવાઈ રહ્યું છે કે આ બંને જણા જીતશે તો તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટમાં સ્થાન મળશે અને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાઈ રહ્યું છે કે અહીંયા આગળ જે કાર્યકર છે તેને માત્ર ખુરશી ગોઠવવાનું કામ કરવામાં આવે છે અને કોંગ્રેસથી આવેલા જે નવા નેતા હોય છે તેમને સરકારમાં મંત્રીપદ મળે છે. હવે આ જે જૂની વાતો છે તેને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં વિવાદને પેદા કરી દીધો છે, કારણ કે વિવાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને વિવાદ એવા લોકોએ હવે શરૂ કર્યો છે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. વિવાદ અહીંયા અરવિંદ લાડાણીએ શરૂ કર્યો છે, કારણ કે જવાહર ચાવડા જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા, કેબિનેટમાં મંત્રી થયા અને ત્યારબાદ 2022ની ચૂંટણી હારી ગયા કહેવાઈ રહ્યું છે અને અરવિંદ લાડાણીએ એવો દાવો પણ કર્યો છે જેમાં ઓડિયો પણ વાયરલ થયો છે અને અરવિંદ લાડાણીએ કહ્યું છે કે જવાહર ચાવડા અને તેમના દીકરાએ મને હરાવવા માટે મહેનત કરી. ભાજપના જ નેતા થઈને ભાજપના જ નેતાને હરાવવાનો જે વાત છે તે અહીંયા કરવામાં આવી, કારણ કે છેલ્લે તો એવું કહેવાઈ રહ્યું છે કે ગોત્ર કોંગ્રેસનું છે જવાહર ચાવડાનું અને કોંગ્રેસની અંદર વર્ષોથી કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓ આ જ પ્રકારે કામ કરતા હોય છે, એક નેતા બીજા નેતાને પાડી દેવાના મૂડમાં હોય છે અને એ જ વસ્તુ આ વખતે અરવિંદ લાડાણીના કેસમાં પણ જોવા મળ્યું છે. સાથે અર્જુન મોઢવાડિયાની જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા આ વખતે ચૂંટણીમાં બાબુ બોખેરિયાની સાથે કેમ્પેનિંગ કરતા તો સતત દેખાઈ રહ્યા હતા, પરંતુ બાબુ બોખેરિયાને પણ પોતાના ભવિષ્યની કહેવાઈ રહ્યું છે ત્યાં આગળ કે બાબુ બોખેરિયાને પોતાના ભવિષ્યની ચિંતા છે અને બાબુ બોખેરિયા ભલે સાથે રહ્યા પરંતુ અર્જુન મોઢવાડિયાની જે જીત હારનું માર્જિન હશે તે ખૂબ જ થોડા વોટનું હશે, કારણ કે અર્જુન મોઢવાડિયા પોતે પણ ત્યાંના લોકો સાથે કનેક્ટેડ છે, સંગઠન સાથે જ કનેક્ટેડ છે અને એટલા જ માટે કદાચ અર્જુન મોઢવાડિયા જીતી પણ જાય પરંતુ જીત હારનું જે માર્જિન છે તે ખૂબ ઓછું હશે. સામે સીજે ચાવડા જે ક્ષત્રિય આંદોલનના લીધે તેમને ઘણી તકલીફ થઈ શકે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો જૂના કાર્યકર હતા એ બધા જ કાર્યકર આ વખતે ત્યાં આગળ એક્ટિવ ન દેખાયા અને સીજે ચાવડાની પણ એક કમ્પ્લેન મળી હતી ભારતીય જનતા પાર્ટીને કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ જે છે તે આ વખતે ચૂંટણી પ્રચારમાં નથી જઈ રહ્યા, કારણ કે સીજે ચાવડા જેના માટે હંમેશા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરોધમાં કેમ્પેનિંગ કરતા આવ્યા હતા તે જ સીજે ચાવડા માટે કેમ્પેનિંગ કરવા જવું ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કટતું હતું અને આ વખતે સીજે ચાવડાએ પણ આ રીતની કમ્પ્લેન કરી છે. સાથે જો ચર્ચા કરીએ વાઘોડિયાની સીટની ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે રંજનબેન ભટ્ટના તેઓ ખાસ માણસ હતા અને રંજનબેન ભટ્ટના કહેવા પ્રમાણે તેમને અપક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી 2000 અત્યારે લડી રહ્યા છે, પરંતુ ક્ષત્રિય આંદોલનનો વિવાદ જે છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે અહીંયા આગળ તકલીફ કરી શકે છે, કારણ કે જે કોંગ્રેસના નેતાઓ અને અપક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકો છે તેમના કારણે ભારતીય જનતા પાર્ટી જે પેજ પ્રમુખનું એક સ્ટ્રક્ચર બનેલું છે જ્યાં આગળ પેજ પ્રમુખથી લઈ અને કાર્યકર્તાઓની પણ એક આખી ચેઇન બનેલી છે તે ચેઇનમાં આ વખતે ક્યાંક સેટ નથી થઈ શક્યા અને તેના કારણે આ જે ચેઇન છે તે તૂટી ગઈ છે અને મતદાન જે છે તે ખૂબ નીરસ મતદાન જોવા મળ્યું છે અને તેના જ કારણે એવું કહેવાઈ રહ્યું છે કે
જે પેટા ચૂંટણી છે, 5 પેટા ચૂંટણી ઉપર જ્યાં વોટિંગ થયું હતું તેમાંથી 2 થી 3 પેટા ચૂંટણી જે છે તે ભારતીય જનતા પાર્ટી આ વખતે હારી શકે છે. આપ શું વિચારો છો? શું ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં હારી શકે છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.